नमस्ते विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी फरी एक वार तमारा बधा नु स्वागत करू छु। ओके विद्यार्थी मित्रों, स्टैंडर्ड थर्ड ओके इंग्लिश मीडियम अने गुजराती मीडियम तमारा लोकोनु इंग्लिश मीडियम ने वर्क 14 पेज सुधी नु आ बेट अने बॉल जे स्पोर्ट्स नु बेटन दोरेली हती, ड्रॉइंग करेलु हतु त्यां सुधी नु कम्प्लीट छे। अने गुजराती मीडियम ने आपणे पेज नंबर 14 एने पण पेज नंबर 14 सुधी नु कम्प्लीट वर्क छे आपणे लोको ने। तो हवे वर्क आगळ વધારતા પહેલા તમને એક વાત સમજાવી દઉં કે જે આ બધા પિક્ચર્સ હું તમને લોકોને એક સેમ્પલ ના રૂપે હું પાછળ લાસ્ટમાં આપતી હતી, હવે તમને લોકોને ડ્રોઈંગ અને જે ડ્રો વર્ક છે ઈ હવે તમને કરીને નહીં આપું। હવે તમને ગ્રીપ આવી જ ગઈ છે બાળકો કે વૈશાલી મેડમ કઈ પ્રકારનું વર્ક માંગે છે, કે અડધું વર્ક છે ઈ કેતન બુકમાં છે, ક્રિએટિવ બુકમાં છે, અને અડધું વર્ક છે આપણું ઈ આ પ્લેઇન બુકમાં છે, બરોબર છે। અને જે વર્ક પ્લેઇન બુકમાં છે અને જે વર્ક આમાં છે એવું તો હું તમને લેક્ચર્સમાં સમજાવતી જ રહીશ। અને આ વખતે તમને લોકોને અક્ષર ડ્રોઈંગ છે, તો અક્ષર ડ્રોઈંગમાં તમને લોકોને એક રેક્ટેંગલ શેપમાં ચેક્સમાં તમને લોકોને આખું બોક્સ તૈયાર કરીને અહીં આપેલું છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ફર્સ્ટ લાઈન છે એ આખી ખાલી છે, અહીંયાથી જે ફોર્થનું બોક્સ છે ફોર્થથી અને સેકન્ડ થર્ડ ફોર્થથી બોક્સ લઈને આ કો તમારો સ્ટાર્ટ થયો છે। તો આ રીતે તમારે આમાં જોઈ એક એક લાઈન જોતું જા એક એક બોક્સ જોતું જવાનું છે અને તમારે લોકોને અક્ષર ડ્રોઈંગ કરતું જવાનું છે ઓકે। કારણ કે હવે તમે લોકો થર્ડ સ્ટાન્ડર્ડમાં આવ્યા છો અને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ આપણે આ ટાઈપનું વર્ક કરેલું છે થોડું ઘણું, એટલે તમને આઈડિયા છે બાળકો કે તમે લોકોને કઈ રીતે વર્ક કરવાનું છે। અહીંયાથી બોક્સ તમે એક એક પેલા સરખી રીતે શાંતિથી પેલા આ જે બોક્સમાં જેટલું આપેલું છે આમાં થોડોક નાના સાઇઝમાં છે, જ્યારે એ સેમ વસ્તુ આમાં મોટા સાઇઝમાં છે। તો તમે જોઈ રહ્યા છો કે આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 આ જે ઉપરનું કમળ આપેલું છે એમાં 16 બોક્સિસ છે, આમાં પણ સેમ વસ્તુ છે પણ થોડુંક સાઇઝમાં મોટું છે, જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ઓકે સેમ છે, સાઇઝ થોડીક નાની છે। એટલે તમારે એ પ્રમાણે અહીંથી તમારે જોવાનું છે કે આ બોક્સ તમારું સેકન્ડ લાઈન બોક્સથી સ્ટાર્ટ થઈ અને અહીંયા ફોર્થ બોક્સ સુધીનું આખું આપેલું છે એ તમારે પહેલા સરખી રીતે શાંતિથી સમજીને ડ્રો કરવાનું છે ઓકે। પછી જ તમારે કલર સ્ટાર્ટ કરવાના છે, એ પેલા કલર નથી કરવાનો ઓકે। કલર એ તમારે આ કમળમાં પણ કરવાનું છે, અહીંયા કમળ લખેલું હશે એમાં પણ કરવાનું છે। હવે આમાં તમને લોકોને સમજાવી દો કે કઈ રીતનું વર્ક છે, કે તમે લોકો માનો કે કમળ છે તો કમળમાં પેલા તમે આખા જે કમળ દોરેલું છે એ તમે ચેક્સમાં કમળ જે લખેલું છે એમાં તમે માનો કે લાઇટ કલર લ્યો છો, તો બે ગ્રાઉન્ડમાં તમારે લોકોને ડાર્ક કલર લેવાનો છે, લાઇટ અને ડાર્કનું બે કલરનું કોમ્બિનેશન તમારે લોકોને લેવાનું છે। માનો કે કમળ તમે રેડ લ્યો છો તો બેક સાઈડનું તમે લોકો કોઈ પણ લાઇટ કલર અથવા તો કોન્ટ્રાસ્ટ મેચિંગ એ લઈ શકો છો અને લાઇટ ડાર્કનું શેડિંગ પણ લઈ શકો છો। માનો કે રેડ છે તો બેકગ્રાઉન્ડ તમે લોકો યલો કરી શકો છો અથવા ઓરેન્જ કરી શકો છો, લાઇટ એકદમ એ રીતનું વર્ક કરવાનું છે। અહીંયા જે કલર કર્યો છે એ સેમ કલર અહીંયા તમે કરશો એવું નથી, તમે લોકો કોઈ ડિફરન્ટ કલર માનો કે લાઇટ બ્લુ કે ડાર્ક બ્લુ લઈ શકો છો, તો બ્લુ અથવા રેડનું કોમ્બિનેશન લઈ શકો છો, પણ પ્લાસ્ટિક ક્રેયોન્સ અથવા તમને લોકોને લાસ્ટ ટાઈમ મેં ચાઇલ્ડ ગ્રીપ કલર્સ પણ લેવડાવ્યા છે આઈ થિંક, બરોબર છે, તો એ પણ ચાલશે, અને એ પણ ન હોય તો ઘરમાં પ્લાસ્ટિક ક્રેયોન્સ અથવા પેન્સિલ કલર એનો જ તમારામાં યુઝ કરવાનો છે, બીજા એકેય થીક કલરનો યુઝ કરવાનો નથી। કારણ કે આ વર્ક ઝીણું છે, એમાં કોઈ પણ પ્રકારના ઓઇલ પેસ્ટલ્સ કે કોઈ વેક્સ ક્રેયોન્સ કે એ બધા કલર્સ તમારે આમાં યુઝ નહીં થાય, બને ત્યાં સુધી તમે પેન્સિલ કલર્સ અને પ્લાસ્ટિક ક્રેયોન્સના કલર્સ યુઝ કરશો ઓકે વિદ્યાર્થી મિત્રો। અને તમારે લોકોને જે આ વર્ક આપેલું છે અક્ષર ડ્રોઈંગ, તમારે ઇંગ્લિશ મીડિયમને પેજ નંબર સાંભળજો, ઇંગ્લિશ મીડિયમને પેજ નંબર આપેલું છે આપણે જોઈ લઈએ, આમાં પેજ નંબર તમારે ઇંગ્લિશ મીડિયમને છે ઓકે ઓકે, તમને લોકોને કમળ નથી આપેલું પણ
તમને લોકોને અક્ષર ડ્રોઈંગ આપેલું નથી તો તમારે લોકોની વર્ક કરવાનું નથી. જયારે ગુજરાતી મીડિયમને પેજ નંબર 15 ઉપર આ વર્ક કરવાનું છે. ઓકે, તો ઇંગ્લિશ મીડિયમને પેજ નંબર 15 ઉપર ઓબ્જેક્ટ ડ્રોઈંગ આપેલું છે, બરોબર છે, પદાર્થ ચિત્ર. એટલે કે તમને એક બકેટ અને એક માટલું પોટ આપેલો છે, એમાં તમારે બ્રોકન લાઈન આપેલી છે અને તમારે એ કમ્પ્લીટ કરીને ખાલી કલર કરવાનો છે. કલરમાં પણ લાઇટ અને ડાર્કનું શેડિંગ છે. ઓકે, સૌથી પહેલા તમને અહીંયા વ્હાઈટ કલર છે, તો પહેલા તમે છે ને વચ્ચે મિડલમાં વ્હાઈટ કલર લઈ લેશો અને પછી તમે ધીમે ધીમે ગ્રીન કલર કરશો એટલે લાઇટ અને ડાર્કનું શેડિંગ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પેજ છે તમારા બંનેનું પેજ નંબર 16 અને 17. બંનેને પેજ નંબર 16 અને 17 આપેલા છે. તો સૌ પ્રથમ પહેલા તમને જે અહીંયા નાના નાના લીવ સાઈડમાં આપેલા છે એને આવી રીતે કમ્પ્લીટ કરીને એમાં પેન્સિલ કલરથી તમારે કલર કરવાના રહેશે. પેન્સિલ કલરથી અથવા પ્લાસ્ટિક ક્રેયોન્સને શાર્પનર કરીને કરશો તો પણ ફાઇન કલર થશે. એવી રીતે તમને સામે મોટા પિક્ચર આપેલા છે, બ્રોકન લાઈન આપેલી છે અને તમારે લોકોને એમાં આવી પેટર્ન દોરી અને તમારે કલર કરવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 16 અને 17 નું પેજ છે તમારે એ પણ કરવાનું છે. નેક્સ્ટ પેજ છે તમારા લોકોને આપેલું છે પેજ નંબર બંનેને 18. તો 18 ના પેજ નંબર ઉપર પ્રકૃતિ ચિત્ર ફળ એટલે કે કેળા અને તરબૂચ આપેલું છે, બનાનાસ એન્ડ વોટર મેલન. ઓકે, તો તમારે લોકોને આમાં મોટું પિક્ચર દોરવાનું છે, આમાં નાનું આપેલું છે, તમારે થોડું મોટું દોરવાનું છે. એટલે સમજી લેજો ખાસ કે આ જે બનાના છે તો તમારે બનાના આમાં દોરવાનું છે અને વોટર મેલન તરબૂચ છે તો તમારે લોકોની પ્લેઇન બુકમાં દોરવાનું છે. જે રીતનું આપણે બધું વર્ક અહીંયા કરીએ છીએ, જેમ કે કેમ આપણે ડિઝાઇન્સ 3 આપેલી હતી, તો એક ડિઝાઇન આપણે આ બુકમાં કરી હતી અને 2 ડિઝાઇન આપણે પ્લેઇન બુકમાં કરી હતી. તો તમારે લોકોને બનાના છે તો બનાના તમારે લોકોને અહીંયા કરવાનું છે, સોરી બનાના તમારે આમાં કરવાનું છે અને વોટર મેલન તમારે મોટું અહીંયા દોરવાનું છે પ્લેઇન બુકમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને લોકો સમજી ગયા હશો કે આપણે પેજ નંબર 15 ગુજરાતી મીડિયમને અક્ષર લેખન આપેલું છે, જ્યારે ઇંગ્લિશ મીડિયમને આપેલું છે, ઇંગ્લિશ મીડિયમને શું આપેલું છે, ઓબ્જેક્ટ ડ્રોઈંગ એટલે કે પદાર્થ ચિત્ર. ઓકે, તો 15, 16, 17 અને 18 પેજ સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમને આ વર્ક કરવાનું રહેશે. જે સેટરડેના તમને વિડીયો લેક્ચર આવે છે એમાં તમને વર્ક આવશે. પ્રોપર વિડીયો મારો સાંભળજો કે હું કયા પેજ નંબર કહું છું, શું કહું છું, કેવી રીતે કરવાનું છે, બધું સરખું સાંભળીને વર્ક તમારે કરવાનું છે. હવે તમને લોકોને ગ્રીપ આવી ગઈ છે એટલે વૈશાલી મેડમ હવે લાસ્ટમાં બધું વર્ક તમને કરીને નહીં આપે, તમારે લોકોને હવે થોડુંક મેળે વર્ક કરવું પડશે. ઓકે વિદ્યાર્થી, હા, કોઈ એવી એક્ટિવિટી હશે આમાં તો એ તમને લોકોને જયારે હું કરાવીશ એક્ટિવિટી તો એનું તમને લોકોને લાસ્ટમાં હું ઈ પિક્ચર આપી દઈશ, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે આપણે વર્ક કરેલું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારા લોકોનું આ વર્ક મંડેના ચેક થવાનું જે હોય છે તો તમે લોકો વર્ક કમ્પ્લીટ કરીને રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ધન્યવાદ.